मैं स्थायी समिति के सदस्य के तौर पर बाढ़ के लिए पूरे शहर की माफ़ी मांगता हूं। ये शब्द है वार्ड नंबर 2 के भाजपा कॉरपोरेटर भाणजी पटेल के। दरअसल बीते दिनों वडोदरा ने जो बाढ़ के हालात देखे हैं, बाढ़ की वजह से जो विकट परिस्थितियां देखी है, उसकी वजह से वडोदरा के निवासियों में काफ़ी रोष है। और सिर्फ वडोदरा के निवासियों में ही नहीं, बल्कि भारतीय जनता पार्टी के कॉरपोरेटरों में भी इस मामले को लेकर बेहद रोष दिखाई पड़ रहा है। कल स्थायी समिति की बैठक हुई थी। इस बैठक के तहत वार्ड नंबर 2 के भाजपा कॉरपोरेटर भाणजी पटेल की ओर से बाढ़ के मुद्दे पर रोष प्रकट किया गया था। उनका ये कहना है कि उनके इलाके में बरसाती कांस पर अवैध अतिक्रमण होने की वजह से ही बाढ़ जैसी विकट परिस्थिति का सामना वडोदरा शहर को करना पड़ा। हर 5 साल में लोगों को फर्नीचर और इलेक्ट्रिक साधन बदलने के पीछे 2 लाख का खर्च करना पड़ता है, ऐसा भी भाणजी पटेल की ओर से कहा गया है। बरसाती कांस जो 12 मीटर की थी, अब वो कम होकर 4.5 मीटर की हो गई है। बरसाती कांस और विश्वामित्री नदी पर के अवैध अतिक्रमणों की वजह से ही वडोदरा ने बीते दिनों ऐसे बुरे हालात देखे हैं। ऐसे में भाणजी पटेल की ओर से स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री भी सभी की माफ़ी मांगे, ऐसी अपील की गई। इस मामले में भाणजी पटेल का क्या कहना है, आइए आपको सुनाते हैं। मैं जेते समय मन खबर से जे पोखरी पानी जे सीधे सीधे आवतो तो ये जे प्लॉट से ना बच्चे थी जोड़ियों बनायेलो है तई गाड़ी सीधे एंट्री थती थी आखा प्लॉट वच्चोवच्च भूखी जती थी જે તે સમયે એને ડાયવર્ટ કરીને સાઈડમાંથી ચેનલ બનાવીને એને ભૂખી આપેલી છે. કમિશનર સાહેબને એ કીધું કે ભાઈ પહેલાં પહેલો આપણા ભૂખીનો કેટલા મીટરની ભૂખી છે એ નક્કી કરો, પછી જે બધકામ આવતા હોય અનલીગલી એને તમે તોડવાનું જમ બને જલ્દી તોડવાનું ચાલુ કરો. કે દર વર્ષે મારા વિસ્તારના નાગરિકો આટલા વર્ષે એટલે આજ આપણને દુઃખ થાય છે ખરેખર વિસ્તારમાં. દર 5 વર્ષ જાય એટલે જવાનું એ બિચારા કકડાટ કરે કે ભાણજીભાઈ અમારું આ ડૂબી ગયું આ એટલે મારા વિસ્તારમાં મને એવું જ લાગે છે 5 વર્ષ થાય એટલે અમારા વિસ્તારના નાગરિકોને કે જે મારો પરિવાર કહેવાય, આજ હું કોર્પોરેટર મારું ઘર એકલો પરિવાર નહીં મારો વિસ્તાર નહીં, અત્યારે તો હું સ્ટેન્ડિંગનો સભ્ય મને આખું વડોદરા મારો પરિવાર કહેવાય, આજ મારા પરિવારની અંદર જે આ લાખો રૂપિયાનું નુકસાન થાય છે દર વર્ષે કે 5 વર્ષે તો એને બિચારા 2 લાખ રૂપિયા તૈયાર જ રાખવા, 5 વર્ષ એટલે 2 લાખ રૂપિયા તો એ ફર્નિચર બનાવવા માટે તૈયાર રાખવા પડે છે. એટલા જ હું દુઃખી થઈ આજ એટલા માટે કમિશનરને આ પહેલાં બી મેં રજૂઆત કરેલી છે કે સાહેબ આજથી મેં 4 કે 5 મહિના પહેલાં બી કીધું સાહેબ આનો તમે જુઓ કે કેટલા મીટરની ભૂખી છે મને તમે આપો. સાહેબ જો બીજા હું કશામાં પડ્યો નથી, મેં છોક નહીં નહીં મારો વોટ નથી રવિભાઈ મારો વોટ નથી લાગતો, પણ જે મેં સત્ય નજરે જોયું આ કહો, પણ એ મારે હજી તપાસ કરજો. મેઇન વસ્તુ હું ઓલરેડી ભૂખી માટે જ ગયો હતો કે જે એડવાન્સ જે પ્રી મોન્સૂન કામગીરી હોય ને એના માટે ગયો હતો, એટલે એ મેં જોયું નથી કેટલા મીટર છોડ્યું છે કે નથી, પણ એ મકાનની અંદર ઊભા રહી ને મેં જોયું કે હા ભાઈ આટલો જાય છે ને અહીં ગાડી કોઈ નડતર નથી, આ મેં જોયું. એ સાહેબને મેં કમિશનર સાહેબને બી રજૂઆત કરી કે આ પરમિશન કેવી રીતના લે, શું છે હકીકત. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।